બાળ મિત્રો, કેમ છો? આનંદમાં? ચલો, આની પહેલાં આપણે વ્યંજનમાં કયા કયા વ્યંજન શીખી ગયા છીએ યાદ છે? ચલો એકવાર આપણે એનું ફરીથી રિવિઝન કરી લઈએ. કરવું છે ને? સારું, ચલો. કયા કયા વ્યંજન શીખી ગયા છીએ યાદ છે? ચલો એકવાર ફટાકથી આપણે શીખેલા વ્યંજન એકવાર ફરી યાદ કરીએ. તો કયા કયા વ્યંજન શીખ્યા હતા? જે મેં અહીંયા લખેલા જ છે, તમને લખતા આવડી ગયા છે અને ઓળખતા તો આવડે જ છે. તો કયા શીખી ગયા છીએ ચાલો જોઈએ. ક, કમળનો ક. ખ, ખટારાનો ખ. ગ, ગણપતિનો ગ. ઘ, ઘરનો ઘ. ચ, ચકલીનો ચ. છ, છત્રીનો છ. જ, જમરૂખનો જ. ઝ, ઝાબલાનો ઝ. ટ, ટપાલીનો ટ. ઠ, ઠડિયાનો ઠ. ડ, ડગલાનો ડ. ઢ, ઢગલાનો ઢ. તો આપણે આ 12 વ્યંજન શીખ્યા છીએ, લખતા શીખી ગયા છો ને, આવડી ગયું છે ને. હવે શું કરીશું? આપણે 12 વ્યંજન લખતા તો આવડી ગયા, પણ યાદ પણ રાખવા પડશે ને કયા વ્યંજન પછી કયો વ્યંજન આવે, બરાબર? એટલે હરેક વ્યંજન યાદ રાખવાના છે. પહેલાં તો આપણે 12 વ્યંજન જે શીખ્યા એમાં આપણે એ શીખી લઈએ કયા વ્યંજનની આગળ કયો વ્યંજન આવે, કયા વ્યંજનની પાછળ કયો વ્યંજન આવે, બરાબર? અને ઓળખતા અને લખતા બંને શીખીશું. આજના આપણા આ સેક્શનમાં આપણે વ્યંજનનું રિવિઝન કરવાનું છે, જેથી આપણને પાક્કા સુધી ક થી ઢ, ઢગલાના ઢ સુધીના વ્યંજનમાં એક પણ ભૂલ ન પડે અને બોલતા, લખતા અને ઓળખતા એક્ઝેક્ટલી આવડી જાય, બરાબર? તો હું તમને જે વ્યંજન પર બતાવું કે આ વ્યંજન કયો છે, તો મારી સાથે તમારે મને કહેવાનું છે કે આ કયો વ્યંજન છે. હું તમને આડાઅવળા પૂછીશ, લાઈનમાં પૂછીશ નહીં, કહેશો ને મને? ચલો તો આપણે જોઈએ. તો બાળકો, આ કયો વ્યંજન છે? કયો છે? હા, જ, જમરૂખનો જ. જ, જલેબીનો જ. તો આ કયો વ્યંજન છે? ખ, ખડિયાનો ખ. ખ, ખટારાનો ખ. સરસ. આ કયો વ્યંજન છે? ડ, ડમરૂનો ડ. ડ, ડગલાનો ડ. તો આ કયો વ્યંજન છે? ગ, ગણપતિનો ગ. ગ, ગરુડનો ગ. તો આ કયો વ્યંજન છે? ચ, ચકલીનો ચ. ચ, ચરખાનો છ. તો આ કયો વ્યંજન છે? છ, છત્રીનો છ. છ, છડીનો છ. તો બાળકો, આ કયો વ્યંજન છે? ઘ, ઘરનો ઘ. ઘ, ઘડિયાળનો ઘ. અરે વાહ, તમને તો બધા વ્યંજન ઓળખતા આવડે છે. તો પછી આ કયો વ્યંજન છે? શું? ક, કમળનો ક. ખ, કમળનો ક. અને ક, કલમનો ક. વેરી ગુડ. તો પછી આ કયો વ્યંજન છે? ઢ, ઢગલાનો ઢ. તો આ કયો વ્યંજન છે? ઠ, ઠળિયાનો ઠ. બરાબર. તો પછી આ કયો વ્યંજન છે? ટ, ટપાલીનો ટ. વેરી ગુડ. તો તમને બધા વ્યંજન ઓળખતા અને લખતા આવડી ગયા છે. તો અહીંયા આ બાજુ મેં પહેલાં તો આજ આ પાઠ છે એમાં તમારે મને એ કહેવાનું છે, જે મૂળાક્ષર લખેલો છે એના પછી કયો મૂળાક્ષર આવે એ તમારે મને કહેવાનું છે, કહેશો ને? ચલો, ગ, ગણપતિ ગ પછી કયો મૂળાક્ષર આવે? તો મેં અહીંયા ક થી ઢ સુધી લખેલું જ છે, એટલે તમને આરામથી ખબર પડી જવી જોઈએ. તો કે ક, ખ, ગ,
ग અને ગ. અરે વાહ, તો ગ પછી શું આવશે? ગ, ઘરનો ઘ. વેરી ગુડ. હવે આ કયો મૂળાક્ષર છે? છ, છત્રીનો છ. તો ચાલો બાળકો આમાં આપણે છત્રી જોઈશું. ક, ખ, ગ, ઘ, ચ, છ. છ પછી કયું આવે છે? તો કે ઝ, જમરૂખનો ઝ. તો કે ઝ, જમરૂખનો ઝ. બરાબર. તો બાળકો આ કયો વ્યંજન છે? ડ, ડગલાનો ડ. તો ફરીથી આપણે અહીંયા જોશું. ક, ખ, ગ, ઘ, ચ, છ, ઝ, ઝ, ટ, ઠ, ડ. આવ્યો ડ? અરે વાહ, તો એના પછી ઢ, ઢગલાનો ઢ. ડન. બરાબર. તો એવી રીતના આપણે બોલશું તો આપણને બોલતા પણ આવડી જશે અને એમના પછીના મૂળાક્ષરની પણ ખ્યાલ આવી જશે. તો હવે આ કયો મૂળાક્ષર છે? ઘ, ઘરનો ઘ. વેરી ગુડ. તો ફરીથી બોલીશું આપણે. ક, ખ, ગ, ઘ. ઘ પછી ચ, ચકલીનો ચ. તો અહીં આપણે લખી દઈશું ચ, ચકલીનો ચ. પછી આ કયો મૂળાક્ષર છે? ઝ, ઝાબલાનો ઝ. તો આમાં ઝ, ઝાબલાનો ક્યાં છે? ચલો ગોતીએ. ક, ખ, ગ, ઘ, ચ, છ, ઝ, ઝ અને ટ. તો ઝ પછી શું આવશે? ટ, ટપાલીનો ટ. હવે આ કયો મૂળાક્ષર છે? ક, કલમનો ક. તો સૌથી જ પહેલો મૂળાક્ષર કથી આપણે વ્યંજન શરૂ થાય છે. તો ક પછી શું છે? ખ, ખડિયાનો ખ. ખ, ખડિયાનો ખ. તો જોયું બાળકો કેટલું ઇઝી છે. એવી રીતના આપણે પછીનો વ્યંજન જોયો, એવી રીતના હવે પહેલાં આવતો વ્યંજન જોઈશું. કે મૂળાક્ષર છે એની પહેલાં આવતો વ્યંજન. બરાબર. તો આ જે અહીંયા મૂળાક્ષર લખેલા છે એમાં આપણે સૌ પ્રથમ તો આપણે જે અહીંયા મૂળાક્ષર છે એ આમાં આપણે ગોતી લઈશું અને પછી એની આગળ કયો છે એ જોશું. સાવીઝી છે. તો આ કયો મૂળાક્ષર છે? ખ, ખડિયાનો ખ. તો ચાલો આમાં જોઈએ. ક, ખ. આવ્યો ખ? હા. તો ખની પહેલાં શું આવ્યું? ક, કલમનો ક. બરાબર. હવે આ શું છે? ઝ, જમરૂખનો ઝ. તો આમાં આપણે ફરીથી એકવાર બોલી લઈએ. ક, ખ, ગ, ઘ, ચ, છ, ઝ. તો ઝની પહેલાં કયો મૂળાક્ષર આવ્યો? ઝ, જમરૂખ ઝ પહેલાં કયો આવ્યો? છ, છત્રીનો છ. તો લખીશું છ, છત્રીનો છ. સરસ. ચલો હવે આ ઠ શું છે? ઠ, ઠળિયાનો ઠ. અરે વાહ, તો આમાં આપણે બોલીશું ફરીથી. ક, ખ, ગ, ઘ, ચ, છ, ઝ, ઝ, ટ અને ઠ. આવી ગયો આપણો ઠ. ઠની પહેલાં કયો મૂળાક્ષર છે? ટ, ટપાલીનો ટ. અરે વાહ, વેરી ગુડ. ચલો નેક્સ્ટ. હવે કયો છે? ચ, ચકલીનો ચ. તો ફરીથી બોલીએ. ક, ખ, ગ, ઘ, ચ. આવ્યો ચ? તો ચની આગળ કયો મૂળાક્ષર છે? ઘ, ઘરનો ઘ. બરાબર. હવે આ કયો મૂળાક્ષર છે? ઢ, ઢગલાનો ઢ. અરે વાહ. ચલો આમાંથી ફરીથી બોલીએ એકવાર. ક, ખ, ગ, ઘ, ચ, છ, ઝ, ઝ, ટ, ઠ, ડ, ઢ. આવ્યો ને ઢ? તો ઢ આગળ એમની પહેલાં કયો મૂળાક્ષર છે? ડ, ડગલાનો ડ. તો લખીશું ડ, ડગલાનો ડ. અરે વાહ. ચલો હવે લાસ્ટ આ કયો મૂળાક્ષર છે? છ,
છત્રીનો છ. તો આમાં તમને છ છત્રીનો છ દેખાય છે? તો કે હા, અહીંયા રહ્યો. તો ત્યાં સુધી આપણે બોલીશું ક ખ ગ ઘ ચ છ. વેરી ગુડ. છ ની આગળ ચ, ચ ચકલીનો ચ. અરે વાહ. ચલો આપણે બાળકો આજે આપણે શું શીખા? તો કે ક થી ઢ સુધી નું રિવિઝન અને એમની આગળ પાછળ આવતા વ્યંજનો. તો હવે ક થી ઢ સુધીના એક પણ વ્યંજનમાં ભૂલ પડશે નહીં અને બધું જ તમને આવડી ગયું હશે.